વાર્તામાં આવતા શબ્દો આપણે અહીંયા વાંચીશું. તો સૌ પ્રથમ શબ્દોમાં કાગડા અને પોપટની વાર્તા છે. તો પહેલો શબ્દ લખેલો છે કાગડો, ત્યારબાદ કેરી, એના નીચે કાગારોડ, એટલે કે જે કાગડો અવાજ કરે છે ને મોટા અવાજે કા કા કા, એને કાગડાની કાગારોડ કહેવાય. બરાબર. હવે ત્યારબાદ ઉપર લખેલું છે પોપટ. શું લખેલું છે? પોપટ. હવે ત્યારબાદ એના નીચે પાકી પાકી. પોપટે કેવી કેવી કેરી ખાધી હતી? પાકી પાકી. હવે એના નીચે છેલ્લો શબ્દ છે નજર. શું લખેલું છે? નજર. હવે બીજા પેજમાં વાંચીએ તો લખેલું છે રંગબે રંગી, ત્યારબાદ ગભરાયો, એના નીચે ગ ર, પછી ઉપર લખેલું છે ફુગ્ગા. પોપટની નજર સેના પર પડી હતી? ફુગ્ગા પર. પછી ત્યારબાદ જાળ. શું લખેલું છે? જાળ. પોપટ ક્યાં ગયો હતો? જાળ પાસે જઈને બેઠ્યો હતો. શાનું જાળ હતું? આંબાનું જાળ. હવે નીચે છેલ્લે શું લખેલું છે? ભૂખ. કોને ભૂખ લાગી હતી વાર્તામાં? પોપટની. બરાબર. હવે બીજા પેજમાં હજુ વાંચીશું આપણે. શું લખ્યું છે? બાગવું, ત્યારબાદ બૂમ, અને એના નીચે મ ન. હવે ઉપર લખેલું છે ઉડવું, ત્યારબાદ ચાંચ, અને છેલ્લે લખેલું છે વિચાર. શું લખેલું છે? વિચાર. હવે એક પેજ છેલ્લું બાકી છે, એમાં પણ કેટલાક શબ્દો જે છે એ આપણે અહીંયા વાંચી લઈશું. તો સૌ પ્રથમ લખેલું છે દુ ર, એના પછી વાહ, ત્યારબાદ નીચે ફટાક. શું લખેલું છે? ફટાક. પેલો ફુગ્ગો ફૂટ્યો હતો એનો અવાજ કેવો આવ્યો હતો? ફટાક. હવે ઉપર લખેલું છે ખા વું, ત્યારબાદ આ બો, અને છેલ્લે લખેલું છે મજા. શું લખેલું છે? મજા. હવે ત્યારબાદ લાસ્ટમાં લખેલું છે કા કા કા. કોણ અવાજ કરે છે? કાગડો. હવે નીચે પોપટે કેવી કેરી ખાધી હતી? મીઠી મીઠી. કેવી? મીઠી મીઠી કેરી ખાધી હતી એને. બાળકો, હવે આપણે બ અને યથી શરૂ થતા શબ્દો શીખીશું, લખીશું પણ ખરા, અને શબ્દો લખાઈ ગયા પછી વાંચીશું પણ ખરા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બથી શરૂ થતા શબ્દો લખીએ. તો સૌ પ્રથમ પહેલો શબ્દ બનાવીશું ભ ર. તો અહીંયા લખીશું આપણે ભ ર, ત્યારબાદ ભરત. ભ ર ત. હવે એના પછી ભા ગ, બને કાનો ભા ગ, અને ત્યારબાદ ભગત. ભ ગ ત. હવે એના નીચે આપણે લખીશું ભગત. શું લખીશું આપણે અહીંયા? ભ સોરી ભ જ ન. બરાબર. હવે ઉપર લખીશું આપણે ભિખારી. વાળો શબ્દ બી ખા રી. હવે આગળ અહીંયા લખેલું છે બે ખો ડ. હવે ત્યારબાદ બાલો, બને કાનો બા, લને કાનો માત્ર લો, બા લો. હવે ભૂ લ, ભૂ લ, અને ત્યારબાદ કયો શબ્દ લખીશું આપણે બોલો તો? ભંગી થશે ને, ભંગી. હવે ઉપર લખીશું આપણે તો ઉપર ભાદરવો, મહિનામાં આવે છે ને ભાદરવો મહિનો, તો અહીંયા લખીશું ભાદરવો, બા દર વો. ઓકે. હવે ત્યારબાદ નીચે તમે ભમરડો રમો છો ને, તો આપણે અહીંયા લખીશું ભમરડો, ભ મ ર ડો. હવે ભગવાન, ભ પરથી ભગવાન શબ્દ બનશે ને, તો અહીંયા લખીશું આપણે ભ ગ વાન. હવે ત્યારબાદ આપણે જે ખાઈએ છીએ તો એને શું કહીએ છીએ? ભોજન કહીએ છીએ.
भोजन क्यारे खाईए छीए आपणने भूख लागे त्यारे तो भूख पण शब्द बनशे अने भोजन पण शब्द आपणे लखीशुं अहींया सौ प्रथम लखीशुं आपणे भूख त्यारबाद भोजन तो अहींया आपणे लखीशुं भोजन बराबर હવે આપણે બાળકો યથી શરૂ થતા શબ્દો લખીશું તો સૌપ્રથમ પહેલો શબ્દ લખીશું યાક યનિકાનો યાક હવે ત્યારબાદ યાદ યાદ ત્યાર પછી યુગ યુગ હવે એના પછી યમરાજા લખીશું ને આપણે અહીંયા યમ રાજા ઓકે હવે ઉપર લખીશું આપણે શું લખીશું યાન યા ન હવે ત્યારબાદ યો યો ગ હવે એના પછી યાત્રા યાત્રા હવે ત્યારબાદ યશ 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 નામ પણ છે ને યશ એટલે પ્રતિષ્ઠા યો શ હવે ત્યારબાદ યમુના અહીંયા લખીશું આપણે યમુના ઓકે યવાળા શબ્દો ઓછા હોય છે બીજા બધા મૂળાક્ષર કરતાં યવાળા ઓછા હોય છે તો અહીંયા લખીશું બીજો યતિ યતિ હવે બોલો તો કયો શબ્દ આવશે યજમાન એટલે કે મહેમાન યજમાન બરાબર હવે છેલ્લે લાસ્ટમાં યાચના યાચના ઓકે હવે આપણે શબ્દોને વાંચીશું બરાબર ઉપર લખેલા છે બવાળા એ પહેલાં વાંચીશું ત્યારબાદ યવાળા શબ્દો વાંચીશું બરાબર તો અહીંયા બથી શરૂ થતા શબ્દોમાં પહેલો શબ્દ લખેલો છે ય સોરી ભ ર પછી ભ ર ત ભા ગ ત્યારબાદ ભ ગ ત એના પછી ભ જ ન ત્યારબાદ બી ખા રી બે ખ ડ બા લો ભૂ લ બં ગી હવે ઉપર વાંચીશું ભા દરવો ભ મરડો ભગવાન ભૂ ખ ભોજ ન હવે યથી શરૂ થતા શબ્દો આપણે વાંચીશું તો સૌપ્રથમ લખેલું છે યા ક યા દ યુ ગ યમ રાજા યા ન યો ગ યાત્રા ય શ હવે ઉપર યમુના યતિ યજમાન આ યાચ ના બરાબર તો આપણે વાંચીશું અને નોટબુકમાં પણ લખીશું કયા કયા શબ્દો શીખ્યા છે આપણે ભ અને યવાળા શબ્દો શીખ્યા હવે આગળના વિડીયોમાં આપણે દ અને ફવાળા શબ્દો શીખીશું તો બાય મિત્રો હવે